એનું કારણ કારણ એક જ છે, શાસ્ત્રને જીવનમાં ધારણ નથી કર્યું. ભક્તો મનુષ્ય જે છે એના માટે ખાવાની ભગવાને અનેક વસ્તુ બનાવી છે. ભગવાને ગાય બનાવી કે તમે આ ગાયનું દૂધ પીવો અને ગાયનું દૂધ પી અને તમારા શરીરનું પોષણ કરો. ભગવાને એ નથી કીધું કે ગાયને જ કાપીને ખાઈ જાઓ. આપણે કરી રહ્યા છીએ ગૌ હત્યા, મૂંગા પશુઓની હત્યા આપણે જ કરી રહ્યા છીએ. કેમ? અહીંયા જેટલા લોકો બેઠા છે, હું માનું છું કે આપણે બધા ખેડૂત હતા પહેલા, સુરતમાં આવ્યા કે મુંબઈમાં ગયા એ પહેલા. આપણા ઘરે પશુઓ રહેતા હતા. આજે આપણે એ પશુઓની જરૂર નથી, આપણે પશુઓને છોડી મૂક્યા. અને છોડ્યા પછી કોઈ દિવસ વિચાર કર્યો છે એ પશુઓની શું હાલત થઈ રહી છે? ટ્રેક્ટરોનો જમાનો આવ્યો, યંત્ર યુગ આવ્યો, આપણા ઘરોમાંથી બળદો નીકળી ગયા. એ બળદની આજ શું સ્થિતિ છે? ક્યારેય સૌરાષ્ટ્રમાં જઈને જોયું છે ગામડાઓમાં કોઈ દિવસ? હીરાના એક ઉદ્યોગપતિ ભાઈ હમણાં બે દિવસ પહેલા મારી સાથે મુલાકાત થઈ, એણે મને કીધું કે અમે સૌરાષ્ટ્રમાં ગયા અને કસાઈઓના એ કસાઈખાનામાં જઈને જોયું કે આપણે છોડી મૂકેલા બળદોને એ લોકો પકડીને એવી લોખંડની પાઇપથી એને એવી રીતે મારી રહ્યા હતા, એના શરીર ઉપર પ્રહાર કરતા હતા. એનું કારણ કે એને મૂંઢ માર મારવાથી એના શરીરમાં જે લોહી છે એ જામ થઈ જાય, એનું માંસ થઈ જાય અને એને એ બળદની વધારે કિંમત પ્રાપ્ત થાય. પાંચ દિવસના એ ભૂખ્યા બળદને લોખંડના પાઇપથી એ લોકો મારી રહ્યા હતા. એ કે અમે જોઈને રૂવાડા બેઠા થઈ ગયા. જે બળદને આ ભાગવત પિતા કહી રહ્યો છે, આ જગતનો તાત છે, જે અન્ન ઉત્પન્ન, જેને મહેનતના કારણે આપણે જીવિત રહીએ છીએ, એ બળદની આવી દશા થઈ રહી છે. કેવલ ગાયને બચાવવાની વાત નથી ભક્તો, આપણે મૂકેલા ગાય ભેંસ બળદ બધા પશુઓની આજે સ્થિતિ તમે જુઓ. આપણે સુરતમાં બેઠા બેઠા નારા લગાવી કે ગૌ રક્ષા કરો, ગૌ રક્ષા કરો, બોલવાથી કાંઈ ન થાય, આપણે હેલ્પ કરવી જોઈએ. બસ આપણે ફેસબુકમાં કે સોશિયલ મીડિયા ઉપર લખી દઈએ ગૌ રક્ષા કરો, ગાયોને બચાવો, શું લખવાથી અને પોસ્ટરો મારવાથી ગાયો બચી જાય? પ્રેક્ટિકલ એના માટે મેદાનમાં ઉતરવું પડશે. પણ આપણો તો આત્મા જ મરી ચૂક્યો છે, હે ને? કારણ કે આપણી અંદર એક જ વસ્તુ છે, મારું પરિવાર સુખી રહેવું જોઈએ, બસ. ગાય જેને શાસ્ત્ર માતા કહે છે, અરે અનંત કોટી બ્રહ્માંડનો સ્વામી કૃષ્ણ એ બ્રજ વૃંદાવનમાં ગાયની પાછળ ઉઘાડા પગે ચાલે છે. હે, ગાય જે ભારત વર્ષમાં માતાનું સ્થાન ધરાવે છે અને એની આજે કોઈ કિંમત નથી, કોઈ કદર નથી કરતા. અને વ્યક્તિ વિચારે છે કે હું ક્યાં માંસ ખાઉં છું, હું ક્યાં ગૌ હત્યા કરું છું? આપણે કરીએ છીએ, આપણે ગાયોને સાચવતા નથી. અરે ગાયોને કેવી રીતે સાચવે? જે પોતાના માતા પિતાને સાચવવાલ નથી એ ગાયને શું સાચવે? મનુષ્યના રૂપમાં રહેલા પોતાના માતા પિતાને જો વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા હોય તો એ પશુઓ પ્રત્યે તો એને દયા કેવી રીતે આવે? છતાં અહીંયા બેઠેલા લોકોને મારું એક નમ્ર નિવેદન છે કે તમે લોકો કોઈ પૈસા ન આપી શકો તો કાંઈ નહીં, કોઈ સેવા ન કરી શકો તો કાંઈ નહીં, કમસે કમ તમારી જમીનો જે સૌરાષ્ટ્રની અંદર પડી છે એમાં ઘાસચારો ઉગાડો અને પૈસો લઈ અને એ ઘાસચારાને વેચો, ખરીદવા વાળાની કમી નથી. કારણ કે પૈસા ખરીદીને ખવડાવવા વાળા લોકો આ સુરતમાં છે. કમસે કમ જે જમીનો પડી છે એમાં ઘાસચારો ઉગાડો, જેનાથી બીજા લોકો તો સેવા કરી શકે. આના માટે તમારે આગળ આવવું પડશે. અને જો આ કાર્ય તમે નહીં કરો તો તમે સમજી લેજો કે તમને દુખી થતા કોઈ નહીં રોકી શકે. કેમ? દરવાજામાં એક કોટેશન લખ્યું છે, ભક્તિવેદાન સ્વામી શ્રીલ પ્રભુપાદજી કહે છે કે જ્યાં સુધી ગાયનું લોહી અને માંસ આ પૃથ્વીને સ્પર્શ થતું રહેશે ત્યાં સુધી ભૂકંપ, પૂર, દુષ્કાળ આ બધી પરિસ્થિતિ દુઃખ આવતા રહેશે અને સમગ્ર મનુષ્ય જાતિએ આને સહન કરવું પડશે. ભક્તો એવું નથી કે લોકો નથી કરવા વાળા. હીરાના એવા ઘણા ઉદ્યોગપતિઓ છે આ સુરતના, જે લોકોએ મને મળીને પર્સનલ કીધું કે પ્રભુજી કરોડો રૂપિયા અમે આપવા છીએ પણ કંઈક એવી વ્યવસ્થા કરો કે જેનાથી ગુજરાતના ગામડે ગામડે ગૌશાળાઓ થાય અને આ ગુજરાત જેણે આખા વિશ્વમાં એવો નંબર લીધો છે બધી વાતમાં, એ ગુજરાત ગૌશાળાઓમાં સૌથી પહેલો નંબર પ્રાપ્ત કરે. ગુજરાતનું કોઈ ગામ એવું ન હોવું જોઈએ કે જેમાં ગૌશાળા ન હોય.
અને આખા ગુજરાતની અંદર કોઈ એવું પશુ ન હોવું જોઈએ કે જે શેરીઓમાં રખડતું હોય કે કોઈ એને કહે કે આ રેઢિયાર ઢોર છે. અને એની શરૂઆત થઈ ચૂકી છે. અનેક ગામડાઓ અને એ ગામડાઓની અંદર રહેવાવાળા જે લોકો છે એણે અભિયાન પોતાના હાથમાં લીધું છે. અને જો ભગવાનની કૃપા રહી તો એ બધા જે હીરા ઉદ્યોગના અગ્રણીઓ છે એણે એવો વિચાર કર્યો છે કે આપણે એક એવી ટ્રસ્ટ, એક એવી સંસ્થા બનાવશું કે જે સંસ્થા પ્રત્યેક ગામની અંદર એક એક ગૌશાળા બનાવશે. એ ગૌશાળાનું ધ્યાન એ ટ્રસ્ટ પોતે રાખશે. અને એવું અભિયાન ચલાવવા માંગે છે કે ગુજરાતની અંદર એકય ઢોર ક્યારેય પ્લાસ્ટિકનો કાગળ ન ખાતું હોવું જોઈએ. આના માટે તમારો એટલો જ સહયોગ જોઈએ છે કે તમારી જે કાંઈ જમીનો પડી છે એમાં ઘાસચારો ઉગાડો, આ ટ્રસ્ટ આ સંસ્થા એને ખરીદી લેશે તમારી પાસેથી, તમને ઇન્કમેય મળશે અને તમારી સેવાય થશે. આ રીતે જો તમે સેવામાં સહયોગ આપશો તો આ રીતે તમારી સેવા ગણાશે. કારણ કે અહીંયા તો ભગવાન ખુદ બોલે છે કે બીજા પ્રાણીને મારીને ખાવું, પોતાના પ્રાણનું રક્ષણ કરવું આ યોગ્ય નથી, આવા વ્યક્તિનો વધ કરવો જોઈએ. એટલા માટે આવા જે કોઈ માંસાહાર કરવાવાળા વ્યક્તિઓ છે મારી નાખવા જોઈએ અને તરત. પણ દુર્ભાગ્ય છે કે આપણે એ કરી શકતા નથી. કોઈને મારી ન શકીએ તો કાંઈ નહીં, કમસે કમ બચાવવાનું કામ તો કરી શકીએ ને. એટલા માટે જ્યાં જેટલી મદદ થાય આવા મૂંગા પશુઓને બચાવવા માટે, જેમાં ગાય અને બળદ મુખ્ય છે અત્યારે, આ ગૌ રક્ષાના અભિયાનમાં આગળ વધો. તમારા ગામડાઓની અંદર લોકોને પ્રોત્સાહિત કરો કે ગાયોનું પાલન કરે, સાચવે પશુઓને. કારણ કે ભગવાને આ જગતમાં આપણને જીવન આપ્યું છે એ જીવન જીવવા માટે આપ્યું છે, બીજાને મારવા માટે નથી. જીવન જીવવું જોઈએ, માંસાહાર ન કરવો. એટલા માટે ભક્તિવેદાન સ્વામીએ ઇસ્કોનની સ્થાપના કરતા જે મુખ્ય ચાર સિદ્ધાંતો આપ્યા એમાંથી એક નિયમ પ્રભુપાદજી આપ્યો કે જો તમારે અમારા શિષ્ય બનવું હોય તો તમારે ચાર નિયમોનું પાલન કરવું પડશે. તમારે માંસાહાર છોડવો પડશે, કોઈ પ્રકારનો માંસાહાર નહીં, કાંદા લસણથી માંડીને માંસ માછલી ઈંડા મુરગી કોઈ પ્રકારનો માંસાહાર નહીં. તમારે નશો છોડવો પડશે, ચા કોફી કોલ્ડ ડ્રિંક્સથી લઈ અને કોઈ પણ પ્રકારનો કોઈ નશા, બીડી સિગરેટ ચલમ આતે જે કંઈ આવતું હોય કોઈ વસ્તુ નહીં. ત્રીજો નિયમ પ્રભુપાદજી આપ્યો, જુગારનો રમવો જોઈએ, શેર સટ્ટા શરત મારવી આતે બધું, વગર મહેનતનું જે કાંઈ ધન મળે છે એ જુગાર છે બધું, એ ન કરવું જોઈએ. અને ચોથો નિયમ આપ્યો, વ્યભિચાર ન કરવો જોઈએ. કેમ શિલ પ્રભુપાદજી આ ચાર નિયમોને પસંદ કર્યા? એટલા માટે, કારણ કે આ ચાર નિયમનું જો પાલન કરવામાં આવે તો આ ચારેય ધર્મના પાયા છે. હું બહુ વિસ્તૃત વ્યાખ્યા નહીં કરું, પણ સંક્ષિપ્તમાં એટલું સમજો કે નશો કરવા વાળો વ્યક્તિ જે છે એ ધર્મનો તપસ્યા નામનો પગ કાપી રહ્યો છે. કારણ કે નશાવાળો વ્યક્તિ ક્યારેય તપસ્યા ન કરી શકે. દારૂની બે પાંચ બોટલ પી ગયો અને એમ તમે કહો ધ્યાનમાં બે કથામાં એ બે હે? નશાવાળો વ્યક્તિ ક્યારેય તપસ્યા નથી કરી શકતો. જુગાર રમવા વાળો વ્યક્તિ ધર્મનો સત્ય નામના પગને કાપી રહ્યો છે. જુગારી કોઈ દિવસ સાચું ન બોલે. માંસાહારમાં, માંસાહાર કરવા વાળા વ્યક્તિમાં દયા ન હોય ક્યારેય, અને વ્યભિચાર કરવા વાળો વ્યક્તિ ક્યારેય પવિત્ર ન હોય. અને આ ચારેય ધર્મના પાયા છે. અને ધર્મને ફરીથી સ્થાપિત કરવા માટે ભક્તિવેદાન સ્વામીએ શાસ્ત્રમાંથી આ ચારેય સ્તંભને ખેંચી અને ઇસ્કોનના રૂપમાં એની સ્થાપના કરી છે. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘમાં જેટલા પણ ભક્તો છે એ આ ચારેય નિયમોનું પાલન કરે છે અને આવી રીતે એ ધર્મની રક્ષા કરી રહ્યા છે. જીવન મળ્યું છે ભક્તો તો જીવો એને શાંતિથી, બીજાને મારી નહીં. કારણ કે દુઃખની વાત એ છે કે આપણા જ સગા સંબંધીઓ, આપણી જ આજુબાજુ રહેવા વાળા લોકો માંસાહાર કરી રહ્યા છે, આપણને ખબર નથી. બતાવો માંસાહાર કરવાનું શું ફળ મળે છે શાસ્ત્ર દ્વારા, એ લોકોને જાગૃત કરો. અને આવી રીતે ભગવાને અર્જુનને નીતિ બતાવી કે અર્જુન મારવો ન જોઈએ કોઈને. ભગવાને જાતા જાતા રસ્તામાં કીધું, અર્જુન મને યાદ છે કે તે દ્રૌપદીની સામે એક પ્રતિજ્ઞા કરી હતી કે જેણે તારા પુત્રોને માર્યા છે એનું મસ્તક કાપીને હું લેતો આવીશ.
તો કાપ મસ્તક અશ્વત્થામાં છે, એને તારા પુત્રોની હત્યા કરી છે, આનું મસ્તક કાપી લે. ભગવાન વારંવાર પ્રેરિત કરે છે અર્જુનને કે અર્જુન આનો વધ કર, આને માર. પણ અર્જુન મારતા નથી. કેમ? સુત ગોસ્વામી કહે છે અર્જુન મહાન છે. અને કેમ ન હોય? જે વ્યક્તિ ભગવાનની સાથે રહેતો હોય એ મહાન કેમ ન હોય? ભગવાનનો વારંવાર કહેવા છતાં અર્જુન મારતા નથી, કારણ કે ભગવાન અર્જુનના ધર્મની પરીક્ષા લઈ રહ્યા છે કે અર્જુન મારે છે કે નહીં. અને અશ્વત્થામાને પકડીને લાવ્યા છાવણીમાં, દ્રૌપદીને સોંપી દીધો, લે દ્રૌપદી આ તારો ગુનેગાર છે. અને દ્રૌપદી જોવે છે અશ્વત્થામા સામે જેવી એની નજર ગઈ, સુત ગોસ્વામી કહે છે તથા હ્યતમ પશુવત પાશબદ્ધ વામુખમ કર્મજુગુપ્સિતેન નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતમ ગુરોસુતમ વામ સ્વભાવા કૃપયા નામ ચ. દ્રૌપદી જોયું કે અશ્વત્થામાને પશુની જેમ બાંધીને લાવવામાં આવી રહ્યો છે, ત્યારે આ પોતાના પતિનું નિંદિત કર્મ જોઈ અને દ્રૌપદીનું મુખ ઝૂકી ગયું, નીચે થઈ ગયું મોઢું દ્રૌપદીનું. પોતાનું અનિષ્ટ કરવા વાળા ગુરુપુત્રને આ પ્રમાણે અપમાનિત જોઈ અને દ્રૌપદીનું હૃદય જે છે એ દયાથી ભરાઈ ગયું. સર્વપ્રથમ જઈને એને અશ્વત્થામાને નમસ્કાર કર્યા, પ્રણામ કર્યા છે. વિચાર કરો, જે વ્યક્તિએ પોતાના પુત્રની હત્યા કરી છે એ પોતાના પુત્રનો હત્યારો સામે ઊભો છે અને એને દ્રૌપદી પ્રણામ કરે છે, નમસ્કાર કરે છે. કેમ? સુત ગોસ્વામી કહે છે વામ સ્વભાવા, દ્રૌપદીનો સ્વભાવ જ એટલો સરળ છે, એટલો દયાળુ સ્વભાવ છે. વિચાર કરો, આપણા સંતાનની કોઈએ હત્યા કરી હોય અને એ આપણી સામે ઊભો હોય તો આપણે એની શું સ્થિતિ કરી એ આપણને ખબર છે. ભલે ધોતી કુર્તા પહેર્યા હોય, માળા હોય, ગમે હોય, પણ આપણે એને પ્રણામ કરી શકીએ? ગમે એટલી સ્થિતિના આપણે ભક્ત હોઈએ, આપણા પુત્રના હત્યારાને આપણે પ્રણામ કરી શકીએ? ક્યારેય નહીં. દ્રૌપદી અશ્વત્થામાને પ્રણામ કરે છે અને એટલે જ દ્રૌપદી કૃષ્ણને પ્રિય છે. કૃષ્ણે પોતાનું નામ આપ્યું છે દ્રૌપદીને, એનું નામ કૃષ્ણ છે. દ્રૌપદીને કૃષ્ણા કહેવામાં આવે છે, કારણ એનું કારણ છે એનો આ ક્ષમાશીલ સ્વભાવ, વામ સ્વભાવ. દ્રૌપદીનું નામ આ સંસારની મુખ્ય સતીઓમાં લેવામાં આવે છે. આવો સંક્ષિપ્તમાં એ દ્રૌપદીનું કંઈક ચરિત્ર તમારી સામે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરું. આ દ્રૌપદી જે છે એ ઇન્દ્રની પત્ની શચીના અંશથી પ્રગટ થયા છે, અયોનિજા સ્ત્રી છે, કોઈ સંસારના માતા પિતાથી એનો જન્મ નથી થયો. દ્રુપદ મહારાજ જ્યારે સંતાન પ્રાપ્ત કરવા ચાહતા હતા, એમણે પુત્ર કામેષ્ઠ યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાંથી એક પુત્રની પ્રાપ્તિ થઈ જેનું નામ હતું ધૃષ્ટદ્યુમ્ન, જે પાંડવોના સેનાપતિ હતા. અને બીજું કે એ પુત્ર પ્રાપ્ત થયો એના ઠીક થોડા સમય પછી એ યજ્ઞમાંથી એક કન્યા પ્રગટ થઈ જે કન્યાનું નામ હતું દ્રૌપદી. આ દ્રૌપદી યજ્ઞમાંથી પ્રગટ થયેલી કન્યા છે, અયોનિજા, કોઈ માતાની યોનિનો આશ્રય લઈને નથી આવી, દિવ્ય કન્યા છે. પણ એક પ્રશ્ન થાય કે આ દ્રૌપદીને પાંચ પતિઓ શા માટે હતા? કોઈ સ્ત્રી એક વિવાહ કરી શકે, પણ પાંચ વિવાહ કેવી રીતે? પૂર્વ જન્મમાં આ દ્રૌપદી જે છે એક ઋષિની કન્યા હતી. શુભ લક્ષણો વાળો પતિ પ્રાપ્ત થાય એના માટે એણે તપસ્યા કરી, તપસ્યા કરી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન શિવે પ્રસન્ન થઈને કીધું કોઈ વરદાન માગી લે. ત્યારે એ ઋષિ કન્યાએ આનંદના અતિરેકમાં ભગવાન પ્રસન્ન થયા છે, વરદાન મળી રહ્યું છે અને એટલા માટે એણે આનંદમાં ને આનંદમાં પાંચ વખત ભગવાન શિવને કીધું કે મને શુભ લક્ષણો વાળો પતિ મળે, મને શુભ લક્ષણો વાળો પતિ મળે, મને શુભ લક્ષણો વાળો પતિ મળે. અને પાંચ વખત ઉચ્ચારણ કરવાના કારણે ભગવાન શિવે કીધું તથાસ્તુ, તું
પાંચ પતિઓની સ્ત્રી થઈશ, પણ એ પાંચેય પતિ એક જ અંશ છે. તો એના માટે આચાર્યો લખે છે કે મેં જે પહેલા વાત તમને કરી કે દ્રૌપદી શચીનો અંશ છે, કારણ કે ઇન્દ્ર જે છે એનું જ પાંચ પાંડવોના રૂપમાં રૂપાંતર થયું છે. કેવી રીતે? ભાગવતના છઠ્ઠા સ્કંદમાં એક પ્રસંગ છે કે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપનો જ્યારે ઇન્દ્રએ વધ કર્યો ત્યારે ઇન્દ્રનું જે તેજ હતું એ ઇન્દ્રના શરીરને છોડી અને ધર્મરાજની અંદર વિલોપન થઈ ગયું. એટલા માટે ઇન્દ્રનો જે તેજનો અંશ હતો એ ધર્મરાજમાં સ્થાપિત થયો. ત્યાર પછી ઇન્દ્રએ વૃત્રાસુરની હત્યા કરી. વૃત્રાસુરની હત્યા કરવાના કારણે ઇન્દ્રનું જે બળ હતું એ બળ વાયુ દેવતામાં સ્થાનાંતરિત થઈ ગયું. અને રામાયણના પ્રસંગ અનુસાર ગૌતમ પત્ની અહલ્યાની સંગતિ કરવાના કારણે ઇન્દ્રનું જે રૂપ હતું, રૂપ લાવણ્ય જે હતું એ અશ્વિની કુમારોમાં નિહિત થઈ ગયું. અને શસ્ત્ર વિદ્યા એ તો અર્જુન ઇન્દ્રમાં હતી જ. તો કુંતી દેવીએ જ્યારે એ દેવતાઓને બોલાવ્યા, આપણે કાલે પાંડવોના જન્મમાં સાંભળ્યું કે એણે યુધિષ્ઠિરને, વાયુ દેવતાને, અશ્વિની કુમારોને અને ઇન્દ્રને આટલા દેવતાઓનું આવાહન કર્યું હતું. એટલા માટે, કારણ કે આ બધા દેવતાઓમાં ઇન્દ્રનો જ અંશ હતો અને ઇન્દ્રના અંશ હોવાના કારણે એ ઇન્દ્ર જ પાંચ સ્વરૂપની અંદર પ્રગટ થયા. અને એટલા માટે દ્રૌપદી સતી છે એમાં કોઈ સંશય નથી. ભલે સ્વરૂપમાં પાંચ પતિ છે પણ તત્વથી એક જ છે. દ્રૌપદીજી ખૂબ મહાન હતા અને એની મહાનતાની શું વાત કરીએ ભક્તો. દ્વારકાની અંદર રહેવાવાળી ભગવાનની 16108 પટરાણીઓ જ્યારે જ્યારે દ્રૌપદીજીને મળતા તો દ્રૌપદીજીને આમ એક કોઈ સાઈડમાં લઈ જઈને પૂછતા, ખાસ સત્યભામા, કે દ્રૌપદીજી તમારી પાસે એવી કઈ કળા છે જેના કારણે તમે પાંચેય પતિઓને એક સમાન રીતે સંતુષ્ટ રાખો છો, અને અમે 16108 હોવા છતાં કૃષ્ણ ઘરે જ નથી રહેતા, જ્યારે હોય ત્યારે એ દ્વારકાની બારે દાટા મારતા હોય. અમે 16108 મળી નહીં તે અમારા પતિને અમારા તરફ આકર્ષિત કરી શકતી, અને આ પાંચેય પાંડવો તમારા વશ થયેલા છે, અદ્ભુત ગુણ છે તમારી અંદર. દ્રૌપદીજી સમજાવે છે, દ્વારકાની ભગવાનની સ્ત્રીઓને દ્રૌપદી શિક્ષા આપે છે કે સતી સ્ત્રી જે છે એ પોતાના પતિને હંમેશા પોતાને વશમાં રાખી શકે છે. વશમાં એટલે ઓઈલો નહીં હોય કે આપણે કેમ દોડવા માંડે, એ વશની વાત નથી. વશનો અર્થ છે પ્રેમ કરે છે, પોતાની પત્ની સિવાયનું ચિત્ત ક્યારેય બીજે જાતું નથી. સતી સ્ત્રીઓનું આ લક્ષણ છે. તો બહુ મહાન છે દ્રૌપદીજી, અને અશ્વત્થામાની આ સ્થિતિ જોઈ ન શક્યા. પુત્રના હત્યારા બધું ભૂલી ગયા કે આણે મારા પુત્રને માર્યો, જે હોય તે સૌથી પહેલા ઉવાચ દ્રૌપદી બોલે છે કે મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. હે પતિદેવ, મુચ્યતામ, તમે પહેલા જલ્દી આને છોડો. પણ અર્જુન કે દ્રૌપદી, તમારી વાત બધી પછી તમે પહેલા આને છોડો. કેમ? અર્જુન કે આણે તારા પુત્રની હત્યા કરી છે. દ્રૌપદી કે પુત્રની હત્યા કરી બીજા નંબરની વાત છે, પણ ગુરુના પુત્રને આ રીતે બાંધીને લાવવો આ મારાથી સહન થતું નથી. હેને, આ બ્રાહ્મણ છે, પૂજનીય છે આપણા માટે, અને આવો પૂજનીય બ્રાહ્મણને તમે આ રીતે પશુની જેમ બાંધીને લાવ્યા છો, જેની કૃપાથી દ્રૌપદીજી એવા વચન બોલી દે. છ વાત દ્રૌપદીજી બોલશે અર્જુનની સમક્ષ, એમાંથી એક વાત છે કે જેની કૃપાથી તમે આ શસ્ત્ર વિદ્યા શીખ્યા, આ ગાંડી ચલાવવાનું જેને તમને શીખવાડ્યું છે, જે શસ્ત્ર વિદ્યાના પ્રયોગનું તમે જ્ઞાન ધરાવો છો એ દ્રોણાચાર્યનો આ પુત્ર છે. અને પ્રભુ નીતિ તો એવું કહે છે કે પુત્ર જે છે એ જ પતિનું બીજું સ્વરૂપ હોય છે. પતિ જે છે એ જ પત્નીના ગર્ભથી પુત્રના રૂપે પ્રકટ થાય છે, એ પછી કન્યા હોય કે પુત્ર હોય. કારણ કે ઉપનિષદો એવું કહે છે, આત્મા વૈ જાયતે પુત્ર,
આત્મા જે છે એ જ પોતાના પુત્રના રૂપમાં પ્રગટ, એટલે સ્ત્રીઓને જાયા કહેવામાં આવે છે. જાયાનો અર્થ છે જે પતિના જ બીજા સ્વરૂપને જન્મ આપવા વાળી છે એને જાયા કહેવામાં આવે છે. અમારા ગુરુ મહારાજ આ શ્લોક ઉપર એક વાત કરતા કહે છે કે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘમાં એક નિયમ છે કે સ્ત્રીઓને માતાજી કહીને બોલાવવા અને પ્રભુજીઓને પ્રભુજી કહીને બોલાવવા પુરુષોને. પણ એ સારું નથી કે પોતાની પત્નીને કોઈ માતાજી કહીને બોલાવે. પત્નીને એવું કહેવું જોઈએ કે અમારા વાઈફને બોલાવી દો એમ. ઘણીવાર ભક્તો એવું કે અમારા માતાજીને બોલાવો. આપણે શું સમજ